બોડેલીના વિસ્તારના ડ્રાઈવર કંબુભાઈ રાઠવાએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. મુખ્ય કેનાલમાં ડૂબતા એક વ્યક્તિને જીવના જોખમે બચાવ્યો. બોડેલીથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં જગદીશભાઈ વસંતભાઈ સોલંકી હાથપગ ધોવા જતા પગ લપસી પડતા જગદીશભાઈ તણાઈ આવ્યા હતા. રાહદારી જૂની બોડેલીના ડ્રાઈવર કંબુભાઈ રાઠવાએ તેનો બચાવ કર્યો હતો અને જગદીશભાઈ ડ્રાઈવર કંબુભાઈ રાઠવાએ જીવ જોખમમાં નાખીને કેનાલમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેને બહાર કાઢી તણાઈ આવેલ જગદીશભાઈને રાહદારીઓ દ્વારા એમ્બ્યુલન્સને સંપર્ક કરી એમ્બ્યુલન્સ મારફતે બોડેલી CHCમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા, જ્યારે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. એ વ્યક્તિ આ બાજુથી તણાઈ નાહતા હતા, અમે આ બાજુથી આવતા હતા, એટલે બે વ્યક્તિ અહીંથી નાહતા હતા, એ લોકો અડી કાઢીને ત્યાં સુધી આવ્યા. એટલે પછી એટલે અમે કે ભાઈ પીસટ કાઢી કૂદવા સારું કેનાલમાં બચાવવા સારું, પણ એ ભાઈની હિંમત ના ચાલી. એટલે મેં બાય કંઈ ઊભી કરીને મેં એમથી આવતો હતો, મેં જૂની બોડી જ રહું છું, એટલે બીજા કંઈ આજુબાજુની પબ્લિક હતી ને તે એવું કહ્યું કે આ ભાઈને બચાવો જીવે છે. એટલે પછી અમે બુસટ કાઢીને મેં સીધો કૂદી પડ્યો પાણીમાં, એ ભાઈને હાથે ચાલીને બહાર કાઢ્યો. બહાર કાઢ્યા પછી આજુબાજુની પબ્લિક હતી, એ પછી એ લોકો આવીને બહાર ઉછીને બહાર કાઢ્યો, હુંડાયો, પછી પેટ પરથી દબાવ્યો, પાણી કાઢ્યું, જીવતો હતો માણસ. એટલે મયરો પણ જીવે છે માણસ, ને તહીંથી એમ્બ્યુલન્સને ફોન કર્યો, એટલે જાણ કરી એ લોકો પછી લઈ ગયા એને એમ્બ્યુલન્સમાં. એટલે અમે પછી માણસ મર જીવતો હતો એટલે મરવા ના દઈએ, કે બચાવવા માટે આપણે ફરી જીવતો હોય એટલે એના માટે. મારું નામ છે રાઠવા કંબુભાઈ જગુભાઈ.